નમસ્કાર મિત્રો, જ્યારે પણ વૈશ્વિક કૃષિ બજારની વાત આવે અને આપણી ભારતીય કૃષિ પેદાશની નિકાસની વાત આવે ત્યારે આપણી કૃષિ પેદાશ ઉપર એક ગુણવત્તાના પ્રશ્નો ઘણી વખત ઊભા થતા હોય છે કે આપણી જે ભારતીય કૃષિ પેદાશો છે એ વૈશ્વિક ગુણવત્તાના માપદંડોમાં જે છે એ ખરી ઉતરતી નથી, એટલે આપણી નિકાસ ઓછી છે. પણ જે જ્યારે ભાવનું પરિબળ આવે તો એ આપણો બેનિફિટ રહેતો કે જે વૈશ્વિક કૃષિ બજારમાં પ્રમાણમાં આપણે સસ્તી કૃષિ પેદાશ આપી શકતા, આથી આપણી નિકાસ જે છે એ પ્રમાણમાં સારી થઈ શકતી. પણ છેલ્લા થોડા વર્ષોથી સ્થિતિ બદલાઈ છે. વૈશ્વિક કૃષિ બજારમાં જે ભારતના જે ભાવ છે એના પ્રમાણમાં ઘણા બધા દેશો, જી હા મિત્રો, ઘણા બધા દેશોને, એમાં યુરોપ અને અમેરિકાના દેશોનો પણ સમાવેશ થાય છે. યુરોપ અને અમેરિકામાં તો ખેતી ખૂબ ખર્ચાળ છે, તો એ દેશો પણ વૈશ્વિક જે બજાર છે એમાં ભારતીય કૃષિ પેદાશ કરતાં સસ્તી કૃષિ પેદાશ વેચવા માટે મૂકી રહ્યા છે. તો આ એક રીતે નીતિ વિષય એક પ્રશ્ન છે, કારણ કે આ વિષય બહુ અઘરો છે ને એ વિષયની ચર્ચા કરવા માટે હું કે તમે આપણું જે નોલેજ છે એ મર્યાદિત હોય. પણ જે કૃષિ બજારમાં જે પરિવર્તનો આવી રહ્યા છે અને એનું જે ખરાબ અસર છે એ આપણા ખેડૂત ઉપર થવાની છે. કઈ રીતે થવાની છે? તો હાલમાં જ એક સમાચાર આવી રહ્યા છે કે સરકારે એક કૃષિ પેદાશ કે જેની આયાત ઉપર 6 વર્ષ પહેલાં નિયંત્રણ મૂકવામાં આવ્યા હતા, છેલ્લા 6 વર્ષથી એ કૃષિ પેદાશની આયાત ઉપર નિયંત્રણો મૂકેલા હતા, એ નિયંત્રણો હવે સરકાર હટાવવા જઈ રહી છે. ને જ્યારે એ એવી કૃષિ પેદાશ છે મિત્રો કે જેના ઉત્પાદનમાં આખા વિશ્વમાં આપણો ભારત દેશ બીજા ક્રમાંકે છે. તો વિશ્વમાં આપણે બીજા ક્રમાંકે ઉત્પાદન કરતા હોવા છતાં આપણે વિદેશમાંથી એ કૃષિ પેદાશની અત્યારે આયાત કરવા જઈ રહ્યા છે. તો આ જે મુદ્દો છે એને આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ આજના વિડીયોમાં કરીશું. આપણો ભારતીય ખેડૂત જે છે એ જે ખેતી કરે છે, એ જે પ્રમાણમાં મહેનત કરે છે, પોતાનો પરસેવો પાડે છે, એની સરખામણીઓ તો ખાસ કરીને યુરોપ અને અમેરિકાના જે દેશો છે એ પ્રમાણમાં ઓછી મહેનત કરતા હશે, પ્રમાણમાં ઓછો પરસેવો પાડતા હશે, અને પ્રમાણમાં જે ખેતીનો ખર્ચો છે એમનો આપણા કરતાં વધારે હશે. અને બીજી મહત્ત્વની વસ્તુ છે કે આપણા ખેડૂતને જે નફાનું માર્જિન મળે છે, જે ખેતીના ખર્ચા બાદ કરતાં પછી જે બજાર ભાવ મળે છે ને વચ્ચે જે એને માર્જિન મળે છે એ આપણા ખેડૂતનું ચોક્કસથી પ્રમાણમાં ઓછું હશે, અને યુરોપ અને અમેરિકાના દેશોના ખેડૂતોનું એ જે નફાનું માર્જિન છે એ પણ પ્રમાણમાં વધુ હશે. તો આ સ્થિતિ એક રીતે આપણને એવું દેખાય છે કે આ સ્થિતિ ખરેખર વાસ્તવિકતા છે, જમીની હકીકત છે. પણ મિત્રો, બીજી તરફ વૈશ્વિક બજારમાં એવા પરિવર્તનો આવી રહ્યા છે કે આપણને ખરેખર નીતિ વિષયક જે આપણા પ્રશ્નો છે એ એક રીતે ઊભા કરે છે. વૈશ્વિક બજારમાં છેલ્લા ઘણા સમયથી આપણી જે ભારતીય કૃષિ પેદાશ છે જે આપણે વૈશ્વિક બજારમાં વેચવા માટે મૂકીએ છીએ એના કરતાં યુરોપ અને અમેરિકાના દેશો તેમજ આફ્રિકાના દેશો પોતાની જે કૃષિ પેદાશ છે એ પ્રમાણમાં નીચા ભાવે વેચવા માટે મૂકી રહ્યા છે. તો વૈશ્વિક બજારમાં જે કોમ્પિટિશન છે એમાં અત્યાર સુધી આપણે ગુણવત્તાના પ્રશ્નો હતા, પણ હવે આપણે ભાવના પ્રશ્નો પણ એક રીતે એનો જે પડકાર છે એનો સામનો કરી રહ્યા છીએ. આના કારણે ઘણી બધી એવી કૃષિ પેદાશ છે કે જેનું ઉત્પાદન આપણા દેશમાં વ્યાપક થાય છે, છતાં આપણે એ કૃષિ પેદાશની વિદેશમાંથી નિકાસ કરવાની એક રીતે જે છે એ ફરજ પડી રહી છે. આપણે ગયા સપ્તાહે ચણાની વાત કરી હતી, તો આ સપ્તાહે મિત્રો બીજો એક કૃષિ પાક છે કે જેની આયાત ઉપર નિયંત્રણો હતા એ દૂર થવા જઈ રહ્યા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપરનો અહેવાલ છે કે સરકાર હવે ટૂંક જ સમયમાં ઘઉંની આયાત ઉપર જે નિયંત્રણો છે એ દૂર કરવા જઈ રહી છે. ને આજે આગામી જૂન મહિનો છે, જૂન 2024માં રશિયામાં ઘઉંનું હાર્વેસ્ટિંગ એટલે કે લણણી ચાલુ થશે, તો રશિયાથી મોટા પ્રમાણમાં ઘઉંની આયાત થઈ શકે એ માટે ઘઉંની આયાત ઉપર જે 6 વર્ષ પહેલાં 40% આયાત ડ્યુટી લાગી હતી એ આયાત ડ્યુટીને એક રીતે દૂર કરવામાં આવી રહી છે. તો અહીંયા ચિંતાનો પ્રશ્ન મિત્રો એ છે કે જે ભારતીય ઘઉં છે એ અત્યારે ધારો કે બજાર ભાવ આપણે 500 રૂપિયાથી 600 રૂપિયા પણ ગણીએ, તો એ સ્થિતિમાં આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ તો એ કયા ભાવે કરશું? ધારો કે ચણાની જ આપણે વાત કરીએ તો અત્યારે 1300 રૂપિયાથી 1400 રૂપિયા ચણાનો ભાવ છે, તો જે ઓસ્ટ્રેલિયાથી જે ચણા આવવાના છે એ પણ આપણને કંઈક 1400 રૂપિયા આસપાસ જ પડવાના છે. ને આપણા ખેડૂતોએ જે ચણા વેચ્યા એ 1100 રૂપિયાની આસપાસના ભાવે વેચ્યા છે. તો આ સ્થિતિમાં
જે ટેકાના ભાવનું મિકેનિઝમ છે કે ખેતીના ખર્ચા ગણવા માટેનું જે આપણે મિકેનિઝમ એક રીતે નક્કી કર્યું છે સરકારે, અને એની ઉપર જે 50% આપણને નફો આપવાની કે વધારો આપવાની જે વાત કરવામાં આવે છે, એની સામે ખરેખર પ્રશ્નો સર્જાય છે. બીજા જે પ્રશ્નો છે એ સરકારના ઉત્પાદનના અંદાજો, કારણ કે સરકાર દર વર્ષે ઘઉંનું ને ચણાનું વિક્રમજનક ઉત્પાદન થશે એવી વાતો કરે છે. જો ખરેખર વિક્રમજનક જ ઉત્પાદન થતું હોય તો પછી આપણે આયાત કરવાની જરૂર જ કેમ પડે? તો બીજો જે પ્રશ્ન છે એ છે કે સરકાર ઉત્પાદનની મોટી મોટા જે અંદાજો રજૂ થાય છે એના કારણે જે પીક સિઝન હોય છે ત્યારે ભાવ નીચે આવી જાય છે અને વેચવાલીનું પ્રમાણ વધી જાય છે, અને પછી જ્યારે સરકારને પોતાનો સ્ટોક જે ધારણા હોય છે એના કરતાં ઉત્પાદન ઓછું રહે એવી સંભાવના થાય છે, ત્યારે પછી બજાર ભાવ થોડા ઉચકાય છે અને જે આ વખતે કદાચ ઘઉંમાં બનશે કે વિદેશમાંથી પણ આપણે ઘઉંની આયાત કરવી પડે એવી સ્થિતિનું સર્જન થાય છે. તો મિત્રો, આ જે મુદ્દો છે એ આપણે એક રીતે સમજવાનો જો પ્રયાસ કરીએ તો પહેલાં તો આપણે કદાચ ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણે હજુ વૈશ્વિક સ્તરે જે ખેતીમાં પરિવર્તનો આવી રહ્યા છે એમાં આપણે પાછળ રહી ગયા છે, એક મુદ્દો એ છે. અને બીજો મુદ્દો છે કે ખેડૂતને લગતા જે નીતિ વિષયક નિર્ણયો જે વહીવટી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા લેવામાં આવે છે એમાં ક્યાંક જે છે એ ભૂલ થઈ રહી છે, એના કારણે આપણા દેશનો ખેડૂત જે પ્રમાણમાં આર્થિક દ્રષ્ટિએ યુરોપ અને અમેરિકાના ખેડૂત કરતાં આર્થિક દ્રષ્ટિએ ઓછી કમાણી કરે છે, તો એ ખેડૂતની કૃષિ પેદાશ વૈશ્વિક બજારમાં જે છે એ ભાવના કારણે ટકી શકતી નથી. આ ખરેખર ખૂબ જ ચિંતાજનક મુદ્દો છે. મુદ્દો ચોક્કસથી થોડો અઘરો છે, પણ આ મુદ્દે આપના કોઈ પણ અભિપ્રાય હોય એ અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.